ભરૂચના બોડા વિભાગ દ્વારા રજદાની અરજીના આધારે બોડા પર વાનગી વિના ઊભા કરાયેલા બે કોમ્પ્લેક્ષને સીલ મારી દેતા ફ્લેટ અને દુકાન ખરીદનાર મૂંઝવણમાં મુકાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નંદેલાવ પંચાયતની હદમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે બિલ્ડરો દ્વારા કોમ્પ્લેક્સ ઊભા કરવામાં આવ્યા હતા જે બિલ્ડરોએ કોમ્પલેક્ષ બનાવવા માટે નંદેલાવ ગ્રામ પંચાયતની બાંધકામની પરમિશન પણ લીધી હતી પરંતુ નવા નિયમો મુજબ બોડા વિભાગની પણ બાંધકામ અર્થેની પરવાનગી લેવાની હોય છે પરંતુ બંને બિલ્ડરોએ કોમ્પ્લેક્ષના બાંધકામ અંગેની પરવાનગી લીધી ન હોવાના આક્ષેપ સાથે અરજદાર સચિન પટેલે ગેરકાયદેસર મદની કોમ્પ્લેક્સ તથા આઈસાના કોમ્પ્લેક્સ હોવાનું જણાવી બોડા વિભાગમાં લેખિત અરજી કરી હતી જે અરજીની સુનાવણી પ્રક્રિયા ચાલ્યા બાદ કોમ્પ્લેક્સો બિન અધિકૃત હોવાનું જણાયાતા આખરે બૌરા વિભાગની ટીમે નંદેલાવ રોડ ઉપર આવેલા મદીના અને આઈસાના કોમ્પ્લેક્સની 50 થી વધુ દુકાન તથા પચાસ ફ્લેટને સીલ મારી દેતા ફ્લેટ ખરીદનારાઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો જોકે સમગ્ર ઘટના અંગે મદીના કોમ્પ્લેક્સના માલિકે જણાવ્યું હતું કે અમે કોમ્પ્લેક્સના બાંધકામની પરમિશન નંદેલાવ ગ્રામ પંચાયતમાંથી મેળવેલી છે પરંતુ સચિન પટેલ નામના અરજદારે અરજી કરી છે જે બાબતે બોર્ડ વિભાગે ફ્લેટો અને દુકાનોને સીલ માર્યા છે તે બાબતે અમુક કાયદાકીય પ્રક્રિયા કરી બાંધકામની પરવાનગી બાબતે બોડામાં ફાઇલ મૂકી છે બોડામાંથી કંઈક સત્યાવીસ છથી થી એ દરમિયાનમાં સીલ મારી ગયેલા એમનું કહેવું છે કે ભાઈ કોઈ સચિન પટેલ છે એમને તમારા વિરુદ્ધમાં અરજી આપેલી છે બાંધકામ ગેરકાયદેસર છે પણ અમે ઓલરેડી પંચાયતમાંથી બે હજાર અગિયારનું બાંધકામ પરમિશન લીધેલું છે અને એના અનુસંધાનમાં બોડા આ રીતે કંઈ સીલ મારી ગયેલા છે હવે આગળ જે પ્રોસેસર અકોર્ડની રાયજ જે કંઈક થતું હશે તે પ્રમાણે જ બોળો વિભાગ દ્વારા સીલ દુકાનોને મારી દેવાના કારણે દુકાનદારોએ પોતાના માલ સામાન સાથે વેપાર ધંધો ફૂટપાથ પર કરવા મજબૂર બન્યા છે સમગ્ર ઘટનામાં બોળો વિભાગના અધિકારી બિપિન ગામીતે જણાવ્યું હતું કે અરજદાર સચિન પટેલની અરજીના આધારે સમગ્ર પ્રકરણમાં સુનાવણી કરાઈ હતી અને અરજીમાં દર્શાવેલ મદની કોમ્પ્લેક્ષ તથા આયસાના કોમ્પ્લેક્સના બાંધકામ કરનાર બિલ્ડરે બોરડા વિભાગની પરવાનગી લીધી ન હોવાના કારણે કોમ્પ્લેક્ષના દુકાનદારો અને ફ્લેટ નોટિસ આપ્યા બાદ ફ્લેટ અને દુકાનોને સીલ મારી કોમ્પલેક્ષમાં કોઈ પણ આવું નહીંના બોળા વિભાગ દ્વારા બેનર લગાવી દેવામાં આવ્યા છે ટેકનિકલી એ તો આખું સુનાવણી કરવામાં આવેલી આખો કેસ થયો સચિન પટેલની એક અરજી હતી એના આધારે સુનાવણી કરવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવ્યું અને સીલ સીલ નો હુકમ કરવામાં એકવીસ છે पेपरेशन में ना सील करियो छु ऐसा अर्जदार द्वारा कोई रजवात को तो को नहीं है कि भाई कोई एक ना तकलीफ पड़ती है तो सील खोली नाखो तो हमने कोई बात नहीं ना एवो कोई छे नहीं वहां एवो कोई अर्जी नहीं होते अब क्या बगनो बिल अभी बंद काम हो वो कर वो कर भरवांगे अगर हमें कुछ कार्यवाही करनी अप्लाई कर અમે કા અમે 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 જે સીલમાં મારી દીધું છે પછી એ લોકો જે એપ્લાય કરશે જે પ્રમાણેની અરજી કરશે એ પ્રમાણે ચકાસણી કરી આગળની કાર્યવાહી હાથ ધરાય બોડાની કામગીરીના પગલે ફ્લેટ અને દુકાનદારો થોડા ચિંતિત છે પરંતુ બિલ્ડરોની લાપરવાહીના કારણે ફ્લેટ ધારકો અને દુકાનદારો ભોગ બન્યા હોવાનું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે